एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। आज रोज देवभूमि द्वारका ना सिविल हॉस्पिटल ना डॉक्टर दर्दी ने खंभाड़िया हॉस्पिटल में खसेड़ी अने खंभाड़िया सिविल हॉस्पिटल ना डॉक्टर ने जामनगर हॉस्पिटल में खसेड़ी जवाबदारी पूरी करियानो संतोष माने छे। कोरोना संक्रमण खूब झड़पथी वधी रह्युं छे, लोको आ रोगथी त्राहिमाम पोकारी गया छे, लोकोए शुं करवुं ते समजी शकता नथी। आजकल लोको सरकारी दवाखानाथी पण डरवा लाग्या छे। लोकोना मते हाल वरसादी सीजन होय तो लोकोने सर्दी खांसी सामान्य होय छे, परंतु जो तमे सरकारी दवाखाने गया तो समझी लो कि कोरोनाना दर्दी ही बनी गया અને તમે દવાખાને એડમિટ અને તમારા ઘર અને પાડોશીઓ ક્વોરન્ટાઇન। જો તમે અન્ય જિલ્લામાં રહેતા હો તો 14 દિવસ અને ભગવાન રાજાધિરાજ દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકામાં રહેતા હો તો 28 દિવસ ક્વોરન્ટાઇન થવાનું। આજે એક ઘટના સામે આવી છે। દ્વારકા નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતા કમલ બહાદુર પ્રતાપ બહાદુર બોગટીના ધર્મપત્ની મીનાબેન કમલ બહાદુર બોગટી ઉંમર વર્ષ 50, તેમની નાની પુત્રી દિયા કમલ બહાદુર બોગટી ઉંમર વર્ષ 70ને શરદી ખાંસી તથા ગળાની તકલીફ હોય તો દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા। ફરજ પરના ડોક્ટર જયસ્વાલે ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપેલ હતો અને દર્દીના સગા સંબંધીઓને જાણ કર્યા વગર દર્દીને ખંભાળિયા રીફર કરેલ, જે બાબતે દર્દીના સગા સંબંધીઓએ પૂછતા જયસ્વાલ ડોક્ટર આગ બબૂલા થયા હતા અને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેથી ત્યાં ઉભેલા લોકોએ આ બધી બબાલનું વિડીયો શૂટિંગ કરવા લાગ્યા તો ડોક્ટર સાહેબ થોડા ઢીલા પડ્યા અને અહીં સારવાર નહીં કહું એમ કહ્યું। માતા મીનાબેનને ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર માટે જવું જ પડશે તેમ કહી કોઈને જાણ કર્યા વગર એમ્બ્યુલન્સ મારફત ખંભાળિયા મોકલાવેલ છે। જ્યારે ખંભાળિયા હોસ્પિટલના ડોક્ટરે અહીં વેન્ટિલેટર નથી તેમ કહી પાછા જામનગર રિફર કર્યા હતા। કોરોના દર્દીને મોકલવાની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલે કરવાની હોય છે, પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવર ખંભાળિયાથી જામનગર જવાનું ભાડું દર્દી પાસેથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી। 60 કિલોમીટર એમ્બ્યુલન્સથી જવાનું ભાડું રૂપિયા 10,000 કહ્યું હતું। આ સાંભળી દર્દીના હોશ ઉડી ગયા હતા, પણ જામનગર જવું જરૂરી હોય પહેલાં ઓનલાઈન 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી જામનગર રવાના થયા હતા। 60 કિલોમીટરનું ભાડું 10,000 રૂપિયા ન હોય અને દ્વારકાના ડોક્ટરે કોઈને પૂછ્યા વગર એમ્બ્યુલન્સમાં દર્દીને મોકલી દેતા મોટું ષડયંત્ર હોવાની આશંકા જણાવે છે કે શું સરકારી એમ્બ્યુલન્સ હોવા છતાં આ એમ્બ્યુલન્સના ભાડામાં કોના કોના ભાગ બને છે, જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી રાજેશ વી પટેલે ફોન ઉપાડવાનું પણ ટાળ્યું હતું। રિપોર્ટર લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા, એસટીવી ન્યૂઝ। કાલે મારા સાસુ અને મારી સાડીનો 1 તારીખના રોજ કોરોના COVID-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમને દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા અને 1.5 દિવસની ટ્રીટમેન્ટ બાદ એટલે કે આજ સવારના રોજ મારા સાસુશ્રીને થોડુંક ઓક્સિજન લેવલ ડાઉન હોવાથી તેમને ખંભાળિયા હોસ્પિટલની અંદરમાં રેફર કરવામાં આવ્યા અને તેની કોઈ ફેમિલી મેમ્બરને જાણ કરવામાં ન આવી કે તમારા દર્દીને ખંભાળિયા હોસ્પિટલમાં અમે રેફર કરીએ છીએ। આ તો અમે દર્દીને ફોન કર્યો ત્યારે ખબર પડી કે મને ખંભાળિયા લઈ જાય છે અને ત્યારબાદ તેમને કીધેલું હતું કે સરકારની ગાઈડલાઈન મુજબ અહીંથી જે એમ્બ્યુલન્સ આપવામાં આવશે તેનો તમારે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં। તો એ ગાઈડલાઈન પ્રમાણે એમ્બ્યુલન્સ અહીંથી આઈસીયુ એમ્બ્યુલન્સ તેને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ। ખંભાળિયા સિવિલ હોસ્પિટલની અંદરમાં પૂરતી સગવડતા ન હોવાથી તેવું ત્યાંના અધિકારીઓ કહી અને તે કેસને જામનગર જીજી હોસ્પિટલની અંદરમાં રેફર કરવામાં આવ્યો અને ખંભાળિયાથી કરી અને જામનગર સુધીનું એમ્બ્યુલન્સવાળાએ 10,000 રૂપિયાનું મોટું એક ભાડું કહેવાતું 60 કિલોમીટરનું 10,000 રૂપિયા ભાડું મોટું ભાડું વસૂલ્યું। જે ભાડું હતું એ બહુ વધારે હતું, જે ગરીબ માણસોને અત્યારના મહામારીના સમયની અંદરમાં પરવડે તેવું નથી, જેની અમે પ્રાંત અધિકારીને બધી માહિતી આપી અને પ્રાંત અધિકારીએ અમને તે વસ્તુ માટેનું ચોક્કસ ખાતરી આપી છે કે તમને યોગ્ય ન્યાય મળશે અને તમારી કેસની બધી તપાસ થઈ અને તમને યોગ્ય ન્યાય કરાવવામાં આવશે।